एलआरडीना 19 निर्दोष विद्यार्थियोंने साबरमती जेल में अंदर धकेल्या होवाना आक्षेप साथे कलेक्टरशीने रजूआत करवामां आवी हती। गांधीनगर खाते विविध मांगणीओने लईने फरी आंदोलन चलावी रहेला एलआरडी जवानोनी पोलीस द्वारा धरपकड़ करवामां आवी हती। जे अलग अलग स्थळोए करवामां आवेला आंदोलनने लईने 19 जेटला एलआरडी विद्यार्थियोनी धरपकड़ करी साबरमती जेलमां मोकली आपता अन्य एलआरडी विद्यार्थियोमां रोष प्रवर्ती रह्यो छे, जेना विरोधमां आजरोज सूरतना विद्यार्थियो द्वारा राज्यना मुख्यमंत्री विजय रूपाणीने उद्देशी जिला कलेक्टरने आवेदन पत्र आपवामां आव्यो हतो। सूरतना विद्यार्थियों द्वारा जणावामां आव्युं हतुं एलआरडी जवानों गांधी चिंतिया मार्गे आंदोलन चलावी रह्या हता, परंतु सरकारना इशारे पोलीस आंदोलनकारी विद्यार्थियों पर दबाण लादवानो प्रयास करी रही छे, ज्यां साबरमती जेलमां बंद 19 जेटला एलआरडी जवानोने मुक्त करवामां आवे तेवी मांगणी अने लागणी साथे जिला कलेक्टरने आवेदन पत्र आपी रजूआत करवामां आवी हती। 25 દિવસથી ગાંધીનગરની અંદર એલઆરડી આંદોલન સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું છે, ત્યારે સરકારે અમારી સાથે હંમેશા કડક વલણ દર્શાવી અને અમારી અટકાયતો કરી અને રેલના સળિયા પાછળ નાખવાની કોશિશ કરી છે, ત્યારે અમે કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરવા આવ્યા છીએ કે છેલ્લા 5 દિવસથી અમારા જે 19 ભાઈઓ નિર્દોષ વિદ્યાર્થીઓ છે એને સાબરમતી જેલની અંદર બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં 10 વિદ્યાર્થીઓ પોતે ઉપવાસ આંદોલન જેલની અંદર પણ કરી રહ્યા છે। તો એવા વિદ્યાર્થીઓ જે નિર્દોષ વિદ્યાર્થીઓ છે એની ઉપર ખોટા ગુના દાખલ કરી અને અંદર નાખવામાં આવે છે અને વહેલી તકે છોડવામાં આવે અને ફરીથી અમને આંદોલનની પરમિશન આપી, જે અમારો કાયદાકીય રીતે બંધારણીય અધિકાર છે એ અધિકાર અમને આપી અને અમને આંદોલન કરવા દેવામાં આવે અને કોઈ પણ રીતે ખોટા ગુના દાખલ કરવા દેવામાં ન આવે, અને જો અમે ખોટા હોય તો અમને આતંકવાદી જાહેર કરે સરકાર એવી પણ અમે માંગણી કરીએ છીએ, કારણ કે અમને ખબર છે કે બંધારણના પ્રમાણે જે અમારો નોકરીનો હક હોય એ જ અમે માગી રહ્યા છીએ। અમે કોઈ બીજાનો કોઈનો હક નથી માગી રહ્યા કે બીજાના કોઈને નોકરી નથી માગી રહ્યા, અમે જે પરીક્ષા આપી છે જે ફી ભરી છે એનું વળતર માગી રહ્યા છીએ।